બાળકો, કેમ છો? મજામાં ને? ચલો હવે આપણે આગળ, ધોરણ 4 પ્રથમ સત્ર અને એમાં હિન્દી. ઠીક છે, આપણે અત્યારે સુધીમાં 18 પાઠ થઈ ગયા. હવે આપણે આજે લઈશું 19, મેરી સાયકલિંગ. એમાં શું કહે છે, એક છોકરો છે અને એની સાયકલ છે અને એને વર્ષગાંઠ એટલે કે એના જન્મદિવસના દિવસે એને સાયકલ ગિફ્ટમાં આપી છે. ચલો આગળ. મેરા નામ રોમિલ હૈ, શું કહે છે? મારું નામ રોમિલ છે. મેરે પાસ એક સાયકલિંગ હૈ, યહ સાયકલિંગ મુજે અપની વર્ષગાંઠ પર મિલી થી. વર્ષગાંઠ એટલે કે જન્મદિવસ. પિતાજીને મુજે વહ ઉપહાર મેં દી થી, ઉપહાર એટલે ગિફ્ટ, શું કહે છે? એના પપ્પાએ એને ગિફ્ટમાં આપી હતી. તબ સે વહ મેરી મિત્ર બન ગઈ હે, તબ ત્યારથી એનો દોસ્ત બની ગયો છે. સાયકલિંગ પર બેઠ કર મેં સ્કૂલ જાતા હું, સાયકલિંગ કરીને ક્યાં જાય છે? સ્કૂલ. સાયકલિંગ પર બેઠ કર ઘૂમના મુજે બહુ જ પસંદ હે, સાયકલ ઉપર એને ફરવું બહુ જ પસંદ છે. સાયકલિંગ કી દોડ મેં મુજે ઇનામ મિલ ચુકા હે, સાયકલિંગ દોડ એટલે કે સાયકલની રેસમાં એને શું ઇનામ પણ મળી ગયું છે. મેં ઉસે પવન પરી કહેતા હું, શું કહે છે? પવન પરી. વહ ચલતી હૈ તબ હવા સે બાતે કરતી હે, શું કહે છે? એ ચાલે છે ત્યારે કોની સાથે વાતો કરે છે? હવા જોડે. મેરી સાયકલિંગ મુજે બહુ જ પ્રિય હે, શું કહે છે? મને મારી સાયકલ બહુ જ પ્રિય છે, બહુ ગમે છે. તમને લોકોને પણ તમારી સાયકલ ગમી છે ને? ચલો હવે આપણે આ બાજુ સ્વાધ્યાય, એમાં પેલી છે ખાલી જગ્યાઓ. આપણે અહીંયા ઉપર ઓપ્શન આપ્યા છે, એમાંથી જોઈને ખાલી જગ્યાઓ પૂરવાની છે. પેલી ખાલી જગ્યા, યહ સાયકલિંગ મુજે અપની ખાલી જગ્યા પર મિલી થી, તો વર્ષગાંઠ. બીજી, સાયકલિંગ પર બેઠ કર ખાલી જગ્યા મુજે બહુ જ પસંદ હે, તો ઘૂમના. ત્રીજી, સાયકલિંગ કી દોડ મેં મુજે ખાલી જગ્યા મિલ ચુકા હે, તો ઇનામ. વહ ચલતી હૈ તબ ખાલી જગ્યા સે બાતે કરતી હે, હવા. નીચે જોવો પ્રશ્નના જવાબો. રોમિલ કો સાયકલિંગ કિસને દી થી, તો રોમિલ કો સાયકલિંગ ઉસકે પિતાજીને દી થી. રોમિલ સાયકલ પર બેઠ કર કહાં જાતા થા, તો રોમિલ સાયકલ પર બેઠ કર સ્કૂલ જાતા થા. રોમિલ ને સાયકલિંગ કા ક્યાં નામ રખા થા, તો રોમિલ ને સાયકલિંગ કા નામ પવન પરી રખા થા. સાયકલિંગ કબ હવા સે બાત કરતી હે, તો જબ સાયકલિંગ ચલા સાયકલિંગ ચલાતી હૈ તબ હવા સે બાતે કરતા હે. હવે જોવો, આપણે અહીંયા નીચે આ બિંદુઓ આપ્યા છે, એ બિંદુઓને તમારા લોકોને આ રીતે જોડી દેવાના છે, બરાબર? એ જ રીતે આ નીચે પણ આ રીતે આમ જોડી દેવાના અને પછી એની અંદર રંગ પૂરી દેવાના. ચલો હવે પાછળ કરો. જો હવે અહીંયા શું કીધું છે, પઢો ઓર લિખો, તો તમારા લોકોને આ ચિત્રો જોવાના છે અને આ વાંચવાનું છે અને અહીંયા ખાલી હિન્દીમાં જ લખવાનું છે. અહીંયા ઉપર બધાને હિન્દીમાં આપ્યું છે, તો પેલું શું છે, બેલગાડી બળદગાડું, તાંગા તો તાંગા, સ્કૂટર સ્કૂટર, રિક્ષા તો રિક્ષા, નૌકા તો હોડી, જહાજ તો મોટું વહાણ, રેલગાડી તો રેલગાડી, હવાઈ જહાજ તો વિમાન. ચલો હવે આગળ. 20, પાણી. 20, પાણી. પાણી પાણી પાણી, પાણી ન હો તો હમ પ્યાસ સે મર જાયગે, શું કહે છે? પાણી ના હોય તો આપણને તરસ બહુ લાગે છે અને એનાથી આપણે મરી જઈએ. પીને કે લીએ પાણી ચાહીએ, ખાના પકાને કે લીએ પાણી ચાહીએ, નહાને કે લીએ પાણી ચાહીએ, કપડે ધોને ઓર બર્તન સાફ કરને કે લીએ પાણી ચાહીએ, ઘર આંગણ કી સફાઈ કે લીએ પાણી ચાહીએ, પૌધો કો સિંચને કે લીએ પાણી ચાહીએ, પાણી નહીં હો તો કુછ ભી નહીં, શું કહે છે? કોના કોના માટે પાણી જોઈએ છીએ? પીવા માટે, ખાવા માટે, નહાવા માટે, કપડાં ધોવા માટે, બર્તન ધોવા માટે, ઘર આંગણ એટલે કે આપણું ઘર સાફ કરવા માટે, અને પૌધા એટલે કે વૃક્ષને પાવા માટે, આ બધા માટે પાણી જોઈએ. પાણી ના હોય તો કંઈ જ નહીં. સચમુચ પાણી બડી કિંમતી વસ્તુ હે, પાણી બહુ જ કિંમતી
वस्तु छे, इसलिए पानी बर्बाद नहीं करना चाहिए। એટલે કે પાણીને બરાબર વાપરવું જોઈએ અને વેડફી ના નાખવું જોઈએ। ચલો પાછળ સ્વાધ્યાય। બડા તો મોટું, નાના તો નાના, બર્તન તો વાસણ, આંગણ તો આંગણું, પૌધા તો છોડ। હવે નીચે ગુજરાતી શબ્દો આપ્યા છે, તમારા લોકોને હિન્દીમાં શબ્દો લખવાના છે। પાણી તો પાણી, છોડ પૌધા, તરસ પ્યાસ, ચીજ વસ્તુ, વાસણ બર્તન, નાહવું નાના। હવે આપણે આ જો અહીંયા નીચે ચિત્રો આપ્યા છે, એ ચિત્રો સેના સેના છે એ આપણે અહીંયા નીચે લખવાના છે। તો પહેલું ચિત્ર છે કૂવાનું, બીજું છે નદીનું, ત્રીજું છે સાગરનું, આ છે ઝરણાનું, આ વરસાદ આવે છે એટલે કે બરસાત, અને આ છે તાલાબનું। ઠીક છે, હવે જુઓ અહીંયા શું કીધું છે, આદર્શ પ્રશ્નપત્ર। એ આદર્શ પ્રશ્નપત્ર તમારા લોકોએ જાતે લખવાનું છે, એ તમારું હોમવર્ક છે। ઠીક છે, એ અહીંયા જો બધા ગુજરાતી શબ્દો આપ્યા છે, તમારે હિન્દીમાં લખવાના છે। પછી આ બીજા નંબરમાં અહીંયા વચ્ચેના શબ્દો પૂરવાના છે, જેમ કે આ કમલ, તો અહીંયા આ મ આપ્યો છે એ પૂરવાનો છે। પછી ઢકના, તો અહીંયા ક આપ્યો છે, એ રીતે તમારે બધા શબ્દો પૂરવાના છે। અહીંયા નીચે ચિત્રો જોઈને તમારા લોકોને લખવાના છે। પછી અહીંયા કોઈ બી એક વિશે ચાર કે પાંચ વાક્યો લખવાના। ગાય છે, દીપાવલી છે, કોયલ છે, જેમ કે ગાય આપણી માતા છે, ગાય સફેદયા બદામ રંગ, ગાય હરેયા સફેદ રંગકી હોતી હે, ગાય દૂધ દેતી હે, એવા જે તમને ફાવે એવા। દીપાવલી, દીપાવલી મેં હમ ફટાકે ફોડતે હે, મીઠાઈયા ખાતે હે, નયે કપડે પહેનતે હે, દીપાવલી મેં લક્ષ્મીજી કી પૂજા હોતી હે, એ રીતે તમારે લોકોને અહીંયા હિન્દીમાં લખવાનું છે। હવે પાછળ જુઓ અહીંયા ખાલી જગ્યાઓ શું કીધું છે, અહીંયા ઉપર જે આપ્યું છે ને એમાંથી શોધીને તમારા લોકોને અહીંયા નીચે ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો એમાં પેલું ટોપી ખાલી જગ્યા પર પહેરી જાતી હે, તો ક્યાં, શિર પર। જૂતે ખાલી જગ્યા મેં પહેરે જાતે હે, તો ક્યાં, પેરો પર। મક્ખી કો ખાલી જગ્યા બહુત પસંદ હે, તો ગંદકી। ખાલી જગ્યા સોને ચાંદી કે ગહને બનાતા હે, તો સુનહાર। ખાલી જગ્યા મીઠાઈયા બનાતા હે, હલવાઈ। છિલકે હંમેશા ખાલી જગ્યા મેં હી ડાલને ચાહીએ, કુડેદાને મેં, એટલે કે ડસ્ટબિનમાં। આ બધી ખાલી જગ્યાઓ આપણે આગળ જોઈ ગયા છીએ પાઠમાં। હવે પ્રશ્નના જવાબો, આ પ્રશ્નના જવાબો પણ આપણે આગળ બધા પાઠમાં જોઈ ગયા છીએ। દીપાવલી કબ આતી હે, તો દીપાવલી આશ્વિન મહિના મેં આતી હે। દીપાવલી કે દિન લોગ કેસે કપડે પહેનતે હે, તો દીપાવલી કે દિન લોગ નયે કપડે પહેનતે હે। રંગ ઓર આકાર મેં કોયલ કિસસે મિલતી જુલતી હે, તો રંગ ઓર આકાર મેં કોયલ કૌએ સે મિલતી જુલતી હે। કોણ સા પેડ કોયલ કો વિશેષ પ્રિય હે, કોણ સા પેડ, આમ કા। તિરંગા કિસ દેશ કા ઝંડા હે, તો તિરંગા હમારે ભારત દેશ કા ઝંડા હે। ભેડીએ ને આઈને મેં ક્યાં દેખા, તો ભેડીએ મેં આઈને મેં અપની સુરત દેખી। મક્ખી કહાં પાઈ જાતી હે, તો મક્ખી ગંદકી ચીજો પે પાઈ જાતી હે।